તો અરવલ્લી જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વ માલપુરમાં ઉજવાયો હતો. જિલ્લા કલેક્ટરે સ્વતંત્રતા સેનાની સરગસ્થ રામશંકર ઉપાધ્યાયના સ્મારકને પુષ્પાંજલિ અર્પી હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી. ખુલ્લી જીપમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખે ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું. ધારાસભ્ય અધિકારીઓ સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તો આજે સમગ્ર દેશમાં 78મા સ્વતંત્રતા પર્વની જે રીતે ઉજવણી થઈ રહી છે, ત્યારે અરવલ્લીમાં પણ રંગેચંગે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રધ્વજને ફરકાવીને ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સલામી આપીને આ ખુશીના પર્વને સૌ કોઈએ સાથે મનાવ્યો હતો. અરવલ્લીના માલપુરમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાઈ ગયા છે. રાકેશ, કઈ રીતે આજે ઉજવણી થઈ? જિલ્લા કક્ષામાં સ્વાતંત્ર્ય પર્વનો જે કાર્યક્રમ હતો માલપુર ખાતે કરવામાં આવ્યો હતો. માલપુર જિલ્લા કલેક્ટરને હરજ ત્યાં કાર્યક્રમનું આયોજન થયું હતું અને ત્યાં આગળ સ્વતંત્ર સન્માની રામશંકર ઉપાધ્યાયનું પણ ત્યાં આગળ સન્માન કરવામાં આવ્યું હતું. એ સિવાય જેટલા બી શહીદ થઈ ગયા છે એમને યાદ કરવામાં આવ્યા હતા અને વિશેષ કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. જી રાકેશ, આભાર.